કેમ છો વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને આજે આપણે નામાના મૂળ તત્વ જેમાં આપણે પાર્ટ વનમાં હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો તેના વિશે સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વનો આ જે પાયો છે આ પાયામાં આ જે પારિભાષિક શબ્દ છે તે ખૂબ જ અગત્યના છે આપણે આ બધા પારિભાષિક શબ્દો એ કે તેની વ્યાખ્યાઓ છે ક્રમ અનુસાર સમજૂતી મેળવતા જશું અને તમે યાદ રાખવા માટે પ્રયત્ન કરજો જેમ જેમ પ્રેક્ટિસ થતી હશે તેમ તે દરેક તમને પારિભાષિક શબ્દ છે યાદ રહેતા જશે નામાના મૂળ તત્વ તેનો પારિભાષિક શબ્દ છે હિસાબી પદ્ધતિ આપણે અહીં સૌપ્રથમ પ્રથમ હિસાબી પદ્ધતિની એઆઈસી પી એ દ્વારા આપેલી જે વ્યાખ્યા છે તેની સમજૂતી મેળવીએ હિસાબી એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્ધઘટન કરવાની કળા છે બીજી આપણે તેની વ્યાખ્યા અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા આપેલી એ એસ જે વ્યાખ્યા આપી છે તે જોઈએ હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે હવે આપણે હિસાબી પદ્ધતિના જે વ્યાખ્યાને આધારે જે લક્ષણો છે તેની સમજૂતી મેળવતા જઈએ ચાલો તેનું પ્રથમ લક્ષણ છે નાણાકીય લક્ષણ હિસાબી પદ્ધતિના જે વ્યવહારો કે બનાવો છે તેની નોંધ કરવામાં આવે છે તેનું નાણાંના મૂલ્યમાં માપન થવું જોઈએ એટલે કે નાણાંમાં તેની ચૂકવણી થતી હોવી જોઈએ તો આપણું આ પ્રથમ લક્ષણ છે તે નાણાકીય લક્ષણ છે તે ધરાવે છે તેમ કહી શકાય તો આર્થિક વ્યવહાર તમામ છે તે નાણાકીય વ્યવહારમાં હોવા જોઈએ બીજું લક્ષણ છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાણાંના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે તો અહીંયા આપણે કોઈ પણ વસ્તુ છે તે વેચીએ અથવા ખરીદીએ તો તેનું નાણાંના સ્વરૂપમાં રૂપાંતર થાય એટલે આપણે ફેરબદલીના માધ્યમ તરીકે નાણું છે તે કામ કરે છે તેનું ત્રીજું લક્ષણ છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થતા હોય છે આવા જે વ્યવહારો છે તે રોકડ સ્વરૂપે હોઈ શકે કે બિનરોકડ સ્વરૂપે પણ હોઈ શકે આ વ્યવહારો છે તેમાં આવકના ખર્ચના મિલકતના દેવાના વગેરે સ્વરૂપમાં પણ હોઈ શકે તેના માટે જે આપણે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો છે તે મુજબ તેનું વર્ગીકરણ આપણે કરતા હોઈએ છીએ અને તેનું વિશ્લેષણ છે તેના દ્વારા કરવામાં આવતું હોય છે આપણે તેનું ચોથું લક્ષણ જોઈએ વ્યવહારોનું અડકટન હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી પરંતુ નિર્ધારિત સમયે એટલે કે ચોક્કસ સમયે જે હિસાબો તૈયાર થયેલા હોય તેને આંકડાઓને આધારે જે આ જથ્થાત્મક માહિતી કહેવાય છે તેનું અર્થઘટન કરવામાં આવતું હોય છે આ અર્થઘટન છે એના આધારે આપણે જે પરિણામો છે તેની સમજ આવી શકે છે પાંચમું લક્ષણ છે જથ્થાત્મક માહિતી હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે ટૂંકમાં જથ્થાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી કારણ કે નામામાં જે કોઈ માહિતી દર્શાવવામાં આવતી હોય છે તે આંકડાઓમાં દર્શાવવામાં આવતી હોય છે તેથી તેને જથ્થાત્મક માહિતી પણ કહી શકાય તેનું છઠ્ઠું લક્ષણ છે આર્થિક નિર્ણયો હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોને આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે પક્ષકારો આપણને ખ્યાલ જ છે તે રીતે દેવાદાર છે લેણદારો છે શેર હોલ્ડરો છે આ બધા પક્ષકારો છે તે પોતાની રીતે નિર્ણય લઈ અને આપણે મદદરૂપ થતા હોય છે તેનું સાતમું લક્ષણ છે ઐતિહાસિક માહિતી હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે છે વ્યવહાર કે બનાવ બનેલ હોવાથી તે ભૂતકાળ બને છે ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે ઇતિહાસને આધારે જે તૈયાર થયેલા એકમો છે તે ઐતિહાસિક માહિતી કહેવામાં આવે છે પરિણામે આપણે જે ભૂતકાળના જે કોઈ પરિણામો છે તે રજૂ કરીએ આ પરિણામો ઐતિહાસિક માહિતી સાથે સંબંધ દર્શાવે છે તેમ આપણે કહી શકીએ હવે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને હિસાબી પદ્ધતિની વ્યાખ્યા એટલે કે નામું એટલે શું અને તેના લક્ષણો સમજાવો આ રીતે પ્રશ્ન પૂછાય તો પરીક્ષામાં તમને જો ત્રણ માર્કમાં પૂછાય તો તમારે ત્રણ લક્ષણો લખવાના પાંચ માર્કમાં પૂછાય તો તમારે પાંચ લક્ષણો લખવાના વ્યાખ્યા પૂછે તો વ્યાખ્યા લખવી ફરજિયાત છે ફક્ત તમને એક ગુણમાં વ્યાખ્યા પણ પૂછાઈ શકે ચાલો હવે આપણે હિસાબી પદ્ધતિના હેતુઓ છે તેની સમજૂતી મેળવીએ સૌપ્રથમ હેતુ છે કાયમી હિસાબી પદ્ધતિમાં જે કાંઈ વ્યવહારો કે બનાવો છે તે લેખિત સ્વરૂપમાં નોંધવામાં આવતા હોય છે ફક્ત બોલેલા વ્યવહારો ના ચાલે લેખિત સ્વરૂપ હોવું જરૂરી છે તેના માટે આ જે નામનો ચોપડો છે તે તૈયાર કરવામાં આવતો હોય છે અથવા તો કોમ્પ્યુટરમાં આ માહિતી છે એટલે કે કાયમી ધોરણે રાખવામાં આવતી હોય છે એટલે તેની કાયમી નોંધ કરવામાં આવતી હોય છે તેનો બીજો હેતુ છે દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા ધંધાના દરેક વ્યવહારો છે એની અસર નફાકારકતા અને તેની આર્થિક સ્થિતિ કેવી છે તેના પર આધાર રાખતી હોય છે આપણે તેની ધંધાની સ્થિતિ કે નફાકારકતા જાણવા માટે દરેક વ્યવહારો છે તેની હિસાબી અસર આપણે મેળવી શકાય છે ત્રીજો હેતુ છે અસર કરતા પરિબળોની જાણકારી ધંધાના નફા કે નુકસાનને અસર કરતા પરિબળો તેમજ ધંધાની આર્થિક પરિસ્થિતિને અસર કરતા પરિબળો અંગેની જાણકારી છે હિસાબો તૈયાર કરી આપણને મળી શકે છે હિસાબો તૈયાર કરવા માટે આ હેતુ છે તે અગત્યની ભૂમિકા ભજવે છે ચોથું તેનો હેતુ છે કરવેરાની જવાબદારી નક્કી કરવા સામાન્ય રીતે કરવેરા ભરવાની જવાબદારી તૈયાર કરવામાં આવતા હિસાબોને આધારે નક્કી થતી હોય છે કરવેરાનું પ્રમાણ છે કર ભરનારની આવકને આધારે નક્કી થાય છે તેથી હિસાબો તૈયાર કરવાનો હેતુ છે કરવેરાની જવાબદારી કેટલી તે નક્કી કરવાનો પણ હોઈ શકે પાંચમો હેતુ છે દેવાનું પ્રમાણ જાણવા માટે ધંધામાં વ્યક્તિ દ્વારા રોકડને બદલે ઉધાર એટલે કે બિન રોકડ વ્યવહારો થતા હોય તો તેની પણ અહીં નોંધ કરવામાં આવતી હોય છે દાખલા તરીકે આપણે કાચા માલી ઉધાર ખરીદી કરીએ તો પરિણામે તેના રૂપિયા આપણે ભવિષ્યમાં ચૂકવાના થશે તો આપણું આ જે દેવું છે તો વર્ષને અંતે આપણું દેવું કેટલું તે આપણે શોધવા માટે આપણે હિસાબો છે તે લખવામાં આવતા હોય છે છઠ્ઠો હેતુ છે લેણાંનું પ્રમાણ જાણવા માટે આપણે ઉધાર ખરીદીની જેમ ગ્રાહકો છે તેને ઉધાર વેચાણ કરતા હોય છીએ વર્ષ દરમિયાન જે કોઈ આપણે ઉધાર વેચાણ કરીએ તેની રકમ આપણને ભવિષ્યમાં મળવાપાત્ર થશે તો વેચાણની રકમ ન મળે તો આપણે તેની યાદી તૈયાર કરવા માટે લેણાં કેટલા છે તે આપણે હિસાબો દ્વારા ટૂંકમાં જાણકારી મેળવી શકીએ છીએ તેનો સાતમો હેતુ છે ધંધાની નફાકારકતા માપવા માટે હિસાબોનો મહત્વનો ઉદ્દેશ જે તે સમયગાળા દરમિયાન કેટલો નફો કમાયેલો છે કે કેટલું નુકસાન થયેલું છે તે અંગેનું હિસાબી પદ્ધતિ દ્વારા આપણે નફાકારકતા છે તે જાણી શકીએ છીએ તેનો આઠમો હેતુ છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે વર્ષના અંતે દેવું કેટલું ધંધામાં મિલકતો કેટલી છે લેણું કેટલું છે જો આપણે હિસાબો તૈયાર કરેલા હોય તો આપણે મિલકત અને લેણાંનું પ્રમાણ છે દેવા કરતાં વધુ હોય તો આર્થિક સ્થિતિ સારી છે તેમ કહી શકાય તેનાથી ઉલટું પણ હોઈ શકે જો ધંધામાં દેવું વધી ગયું હોય એટલે કે આપણી મિલકતો છે તેના કરતાં જવાબદારી વધી જાય તો આપણી આર્થિક સ્થિતિ ખરાબ છે આ આર્થિક સ્થિતિ આપણે જાણવા માટે અહીંયા જો હિસાબો લખેલા હશે તો ધંધાની આર્થિક સ્થિતિ છે આપણે જાણી શકીશું તેથી આપણે તેના માટે પણ નામું લખવું એટલે કે હિસાબી પદ્ધતિ છે તેના દ્વારા હિસાબો તૈયાર કરવા અગત્યના છે તેનો નવમો હેતુ છે ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા માટે ઘણી વખત નાણાકીય ભૂલો અથવા ગુનાઓ અંગેની જાણકારી છે તે આપણે જો હિસાબો તૈયાર કરેલા હોય એટલે કે ચોપડામાં તેની નોંધ લખેલી હોય તો તેને આધારે આપણે મેળવી શકીએ છીએ આપણે કોઈ અનિચ્છનીય ઘટનાઓ રોકવા માટે આ હિસાબી પદ્ધતિ છે તે ખૂબ જ અગત્યની છે જે કોઈ આપણે હિસાબો તૈયાર કરતા હોય તેમાં કોઈ વખત ભૂલ રહી ગઈ હોય કે કોઈ વખત છેતરપિંડી થતી હોય કે કોઈ ગોલમાલ થતી હોય તો આપણે જો હિસાબો લખેલા હશે તો આવા છેતરપિંડી આપણે અટકાવી શકીશું રોકી શકીશું તેના માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે તેના ઉપર પરોક્ષ રીતે પણ આપણે અંકુશ મેળવી રાખ મેળવી શકીશું આમ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિ એટલે શું અને તેના હેતુઓ સમજાવો આ રીતે જો લોંગ ક્વેશ્ચન પૂછાય તો તમને ત્રણ ગુણમાં પૂછાય તો ત્રણ હેતુ લખવાના ચાર ગુણમાં પૂછાય તો ચાર લખવાના અને પાંચ ગુણમાં પૂછાય તો તમારે પાંચ હેતુ લખવાના છે ચાલો હવે તે જ મુજબ આપણે હિસાબી પદ્ધતિના ફાયદાઓ છે તેની પણ સમજૂતી મેળવેલીએ હિસાબી પદ્ધતિ છે એક સામાજિક વિજ્ઞાન છે અહીંયા વિજ્ઞાનનું સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે છે ઘણી વખત આપણે એમ થાય કે શું હિસાબી પદ્ધતિ એટલે કે નામું એ વિજ્ઞાન છે આપણે એક પ્રશ્ન પણ આવશે નામું છે તે એટલે કે હિસાબી પદ્ધતિ છે એ વિજ્ઞાન છે કે કળા છે તેની આપણે સમજૂતી મેળવો અહીંયા જે રીતે આપણે વિજ્ઞાન છે તૈયાર કરતા હોઈએ વિજ્ઞાનમાં ચોક્કસ નિયમો છે સિદ્ધાંતો છે તે જ રીતે હિસાબી પદ્ધતિ છે તેમાં પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો હોય છે તેથી જે હિસાબી પદ્ધતિ એટલે કે નામું છે તે એક વિજ્ઞાન પણ છે આપણે સૌ પ્રથમ તેના ફાયદાઓ જોઈએ પ્રથમ ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા ધંધાના માલિક દ્વારા હિસાબી માહિતી તૈયાર કરવામાં આવતી હોય છે આ હિસાબો જો તૈયાર હોય તો માલિકને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે દાખલા તરીકે આપણે માલિક છે તેને બેંકમાંથી લોન લેવી હોય તો આપણે હિસાબો બેંકમાં રજૂ કરવા પડે આપણી પરિસ્થિતિ કેવી છે ધંધાની તે રજૂ કરવું પડે તેના આધારે આપણને લોન છે તે મળતી હોય છે આમ હિસાબી માહિતી ઉપલબ્ધ થઈ શકે છે તેની બીજી લાક્ષણિક બીજો ફાયદો છે નફાકારકતા જાણવા માટે ફાયદાકીય કે લાભ કે આ બંને વસ્તુ એક જ છે નફાકારકતા જાણવા માટે ધંધામાં કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી આ હિસાબી પદ્ધતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે નફા નુકસાન ખાતા પરથી આપણે નફો કેટલો કે નુકસાન કેટલું તેની આપણે જાણકારી મળી શકે છે ત્રીજો લાભ છે આર્થિક સ્થિતિ જાણવા માટે હિસાબી મુદતના અંતે ધંધામાં જવાબદારીનું પ્રમાણ કેટલું છે તે આપણે જાણી શકીએ છીએ જો આપણી જવાબદારી વધી ગઈ હોય તો આપણી સ્થિતિ નબળી છે તેમ કહી શકાય અને જવાબદારી ઓછી હોય અને મિલકતો વધારે હોય તો આપણી સ્થિતિ સારી છે તેમ કહી શકાય આપણે ધંધાની આર્થિક સ્થિતિ છે આપણું જે પાકું સર્યું છે તેના દ્વારા આપણે જાણી શકતા હોઈએ છીએ ચોથો ફાયદો છે કરવેરામાં આયોજન ધંધાકીય એકમ દ્વારા જે આપણે કમાણી કરી છે આ કમાણી ઉપર સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના કરવેરા છે તે ચૂકવવાના હોતા હોય છે આ કરવેરા છે આપણે જે વ્યવહારો છે તેના આધારે નક્કી થતા હોય છે ધંધાનું કદ કેટલું છે તેના પર આપણે જે વેરો છે તે નક્કી થતો હોય છે તો આપણે વર્ષ દરમિયાન જે ચૂકવવાપાત્રો કરવેરા છે તેનું આયોજન છે તેના દ્વારા આપણે કરી શકીએ છીએ તેના માટે આપણે હિસાબો લખવા ફરજિયાત છે પાંચમું ધંધાનું મૂલ્યાંકન વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે એટલે કે પોતાની જે કોઈ ટૂંકમાં જે ધંધો છે તે વેચી દેવામાં આવતો હોય છે તો જ્યારે આપણે ધંધો વેચતા હોઈએ તો તેની વેચાણ કિંમત કેટલી એનો મતલબ કે નફાકારકતા કેટલી છે ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે તેને આધારે તેનું મૂલ્યાંકન છે તે થતું હોય છે આમ હિસાબો જો લખવામાં આવે તો ધંધાનું મૂલ્યાંકન છે તે પણ આપણે કરી શકીએ છીએ તેનો છઠ્ઠો લાભ છે નિર્ણય ઘડતર ધંધાના જુદા જુદા સ્વરૂપો આપણે વાણિજ્ય વ્યવસ્થા છે તેમાં પણ આ બધા ચેપ્ટરો છે તમારે ભણવાના જ છે ધંધાના જુદા જુદા સ્વરૂપો છે જેમાં કે એકાકી વેપારી ભાગીદારી પેઢી કંપની આ દરેકે પોતાના હિસાબો તૈયાર કરવાના હોય છે ખાસ કરીને જે કંપની છે તેમાં જુદા જુદા પક્ષકારો હોય છે જેવા કે લેણદારો શેરહોલ્ડર રોકાણકારો આ લોકોએ નિર્ણય લેવા માટે હિસાબી પદ્ધતિ છે તે ખૂબ જ અગત્યની ભૂમિકા છે તે ભજવી શકે છે આમ નિર્ણય ઘડતર માટે ઉપયોગી છે તેનો સાતમો લાભ છે પુરાવા તરીકે હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતને આધારે થતા હોય છે આથી હિસાબો આપણે જે તૈયાર કરીએ છીએ તે ખૂબ જ વિશ્વસનીય ગણવામાં આવે છે આ વિશ્વસનીયતા ગુણને કારણે કોઈ પણ વિવાદ થાય તો હિસાબી પુરાવા આપણે રજૂ કરી શકીએ તેથી આપણે પુરાવા તરીકે હિસાબો લખવા ફરજિયાત છે એકાંકી વેપારી હોય કે ભાગીદારી પેઢી હોય કે કંપની હોય દરેકે પોતાના હિસાબો લખવા ફરજિયાત છે જે ભવિષ્યમાં પુરાવા તરીકે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આઠમો લાભ છે ભૂતકાળની કામગીરી સાથે તુલના જો હિસાબો લખવામાં આવતા હોય અને નિયમો અને સિદ્ધાંતોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો પરિણામે આપણે વર્તમાનમાં કામગીરી નફાકારકતા અને આર્થિક સ્થિતિ છે એ ભૂતકાળની કામગીરી સાથે આપણે સરખામણી કરી શકીએ જેમ કે આપણે ભૂતકાળમાં માની લો કે કોઈ આપણે નફો થતો હોય તો ભવિષ્યમાં આપણે અત્યારે વર્તમાનમાં કેટલો નફો થાય છે ભવિષ્યમાં કેટલો નફો થશે તેનું પણ આપણે અનુમાન કરી શકીએ અને તેની તુલના રજૂ કરી શકીએ છીએ આમ હરીફો સાથે પણ આપણે તુલના રજૂ કરી શકીએ તેથી ભૂતકાળની કામગીરી સાથે આપણે તુલના કરી અને હરીફો સાથે પણ આપણે તુલના કરી શકીએ તેના માટે આપણે હિસાબો લખવા ફરજિયાત છે નવમો હેતુ છે નૈતિક અંકુશ જો હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ તેથી કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય ઉચાપત થાય કે અવકાશ તેમાં ઘટાડો થઈ શકે છે ઘણી વખત ધંધામાંથી કોઈ માલ ચોરાઈ જતો હોય કે કોઈ રોકડ છે તેની ચોરી થતી હોય તો આવી જે કંઈ ઉચાપત થાય તે કર્મચારી દ્વારા આપણે ઉચાપત જે થતી હશે તેનો તરત જ આપણે નૈતિક અંકુશ છે તે મેળવી શકીશું જો હિસાબો રોજ લખવામાં આવશે તો આવા હિસાબો છે આપણે તરત ખ્યાલ આવી શકીએ ધંધામાં તેના જે કર્મચારીઓ છે તે કેવી રીતે કામ કરે છે તેનામાં ટૂંકમાં અંકુશ છે આપણે જાળવી શકીએ છીએ ચાલો દસમો આપણો લાભ છે સુધારાત્મક પગલાં વ્યવહારમાં ઘણી વખત ધંધાના માલિકો કે સંચાલકો ભૂતકાળમાં એવા નિર્ણયો લેતા હોય છે એને કારણે નુકસાન પણ થતું હોય છે આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે આ પ્રકારની ભૂલ ભરીથી ના થાય એટલે કે ભૂલ ન થાય અને જો ભૂલ થઈ હોય તો આપણે ભૂલ સુધારી શકીએ તેટલા માટે સુધારાત્મક પગલાં લઈ શકીએ તેની કાળજી લેવા માટે જો આપણે હિસાબો લખેલા હશે તો આપણે સુધારાત્મક પગલાંઓ છે તે પણ આપણે લઈ શકીશું પરીક્ષામાં ત્રણ માર્કમાં પૂછે ત્રણ હેતુ લખો ત્રણ આપણે લાભ અથવા ફાયદા દર્શાવવા પાંચ માર્કમાં પૂછાય તો આપણે પાંચ દર્શાવવા ચાલો હવે આપણે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ જોઈએ આપણે ખ્યાલ જ છે બાળકો દરેક સિક્કાની બે બાજુ હોય છે જો એક બાજુ હોય તો તરત જ એની બીજી વિરોધાભાસી એટલે કે બીજી પણ આપણે બાજુ હોય જ છે આપણે એકના માટે ફાયદા હોય તો બીજી તેની મર્યાદા પણ હોઈ શકે અહીંયા ખરેખર જે હિસાબી પદ્ધતિ છે તેની ખરેખર આ કોઈ મર્યાદા જ નથી આ જે મર્યાદા છે તે હિસાબ લખનાર વ્યક્તિની હોઈ શકે પણ આમ છતાં હિસાબી પદ્ધતિની અમુક લેખકો દ્વારા જે મર્યાદાઓ રજૂ કરેલી છે તે આપણે જોઈ લઈએ સૌપ્રથમ મર્યાદા છે આપણી બિન નાણાકીય વ્યવહારો આપણે ખ્યાલ છે હિસાબો લખવામાં આપણે ફક્ત આર્થિક વ્યવહારો છે તેની નોંધ કરવામાં આવતી હોય છે જેનું નાણાંમાં આપણે મૂલ્ય આંકી શકીએ છીએ બિનઆર્થિક વ્યવહારો છે જેનું આપણે નાણાંમાં મૂલ્ય આંકી શકતા નથી આવા વ્યવહારો છે આપણે ધંધા દ્વારા એટલે કે હિસાબી પદ્ધતિમાં લખવામાં આવતા નથી તો પરિણામે કર્મચારીઓ છે તેના પ્રમાણિકતા વફાદારી નિષ્ઠા આવા જે ગુણ ભજવતા હોય આ બધા બિનઆર્થિક વ્યવહારો છે તો આવા જે વ્યવહારો છે તે મહત્ત્વની ભૂમિકા છે તે પણ ભજવતી હોય છે તો તેનો સમાવેશ છે હિસાબી પદ્ધતિ દ્વારા કરવામાં આવતો નથી તેની બીજી મર્યાદા છે નાણાંનું સ્થિર મૂલ્ય અહીંયા એક એવી ધારણા કરવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે ખરેખર નાણાંનું મૂલ્ય સ્થિર હોય આ ધારણા જ પાયાથી ખોટી છે કારણ કે તમે કોઈ પણ વસ્તુ ધારો કે આપણે પાંચ વર્ષ અગાઉ પચાસ હજારમાં ખરીદી હોય તો મિલકતની પુનઃસ્થાપના કરી એટલે કે ફરી પાછી આપણે ટૂંકમાં તે મિલકત વસાવી હોય તો ફુગાને કારણે નવી પ્રકારની મિલકત છે એ પચાસ હજાર કરતાં વધુ રકમમાં જ ખરીદી શકાશે ફરી આપણને તે પચાસ હજારમાં તો ના જ મળે ધારો કે આપણે જમીન છે તે એક લાખ રૂપિયામાં જમીન લીધી તો આપણે પાંચ વર્ષ પછી ફરી પાછી ટૂંકમાં પાંચ વર્ષ પછી જમીન એક લાખમાં જ મળે એવું કોઈ હોતું નથી પરિણામે આપણે જે નાણાંનું મૂલ્ય છે સ્થિર રહે છે તે અહીં ધારણા કરેલી છે આ ધારણા છે તે તે તેની મુખ્ય મર્યાદા છે ત્રીજી મર્યાદા છે ઐતિહાસિક વ્યવહારો અને બનાવો હિસાબી વ્યવહારો કે જે બનાવો છે તે ભૂતકાળના હોય છે એટલે કે જે બનાવો બની જાય તે દર્શાવે છે હવે જે કોઈ ભૂતકાળ હોય તેમાં ભૂલ થઈ ગઈ હોય તો ભૂતકાળના વ્યવહારમાં આપણે ભૂલો શોધી શક આપણે ભૂલો સુધારી શકતા નથી તેનો આપણે અમલ છે ભવિષ્ય માટે કરી શકીએ એટલે કે ભવિષ્યના નિર્ણય માટે લઈ શકીએ તેથી આપણે ઐતિહાસિક વ્યવહારો અને બનાવો છે તે બહુ અગત્યના આપણે કહી શકાય નહીં તેની ચોથી મર્યાદા છે બજાર કિંમતની અવગણના ધંધાની મિલકતોની કિંમતમાં અવારનવાર ફેરફારો થતા હોય છે બજાર દરરોજ બદલાતું હોય છે બજારની પરિસ્થિતિ અહીંયા તેની અવગણના કરવામાં આવે છે ફક્ત જે પડતર કિંમત હોય તેને આધારે જ હિસાબો તૈયાર થતા હોય છે આ તેને આધારે નોંધ થતી હોય છે પરિણામે બજાર કિંમત છે તેની અવગણના થતી હોય છે તેની પાંચમી મર્યાદા છે અંદાજોનો ઉપયોગ હિસાબી પદ્ધતિમાં સકમન લેણા અનામત એટલે કે ઘાલખાદ અનામત છે તેનો અંદાજ કે ગણતરી કરવામાં આવતી હોય છે આ અંદાજો છે તેમાં ભૂલ હોય તો ભૂલ હિસાબોમાં જોવા મળે છે આ અંદાજ છે ભૂતકાળના અનુભવને આધારે અથવા તો તાર્કિક રીતે કરવામાં આવતા હોય છે તેથી ભૂલોનો અવકાશ છે તે ઓછો રહે છે છઠ્ઠી મર્યાદા છે બેવડા ધોરણો હિસાબોના બે અગત્યના અંગોમાં નફા નુકસાન ખાતું અને પાકો સરૈયું તેનો સમાવેશ કરવામાં આવતો હોય છે નફા નુકસાન ખાતું જેને આવકનું પત્રક પણ કહેવામાં આવે છે તે ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવતું હોય છે જ્યારે પાકો સરયું છે તે જૂની કિંમતે એટલે કે ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવે છે આમ આપણે બંને પ્રકારમાં વીસ વિસંગતતા અહીં જોવા મળે છે એટલે કે બેવડા ધોરણો આપણને જોવા મળતા હોય છે આમ ખરેખર જોઈએ તો આ જે મર્યાદાઓ છે ફાયદાઓ વધારે છે મર્યાદા ખૂબ જ ઓછી છે તો આપણે એમના કહી શકીએ કે હિસાબી પદ્ધતિ છે તે ખૂબ જ મર્યાદાવાળી રહેલી છે આમ હિસાબી પદ્ધતિ છે અત્યારે ભાષા તરીકે ખૂબ જ તેનો વિકાસ થઈ રહ્યો છે અને વિજ્ઞાન અને કળા આ બંને અત્યારે કહી શકાય એટલે કે બંને પદ્ધતિએ આપણે હિસાબો છે તેના માટે વિજ્ઞાનનો પણ ઉપયોગ થાય છે અને કળા તેનો પણ અહીંયા ઉપયોગ થતો હોય છે પરીક્ષામાં આપણે મર્યાદા જો માર્કની પૂછાય તો ફક્ત જ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક બે માર્ગ અથવા ત્રણ ગુણનો તમને પ્રશ્ન પૂછાઈ શકીએ હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે કે કળા તે સમજાવો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ જ છે વિજ્ઞાન છે તે હંમેશા નિયમો અને સિદ્ધાંતો પર આધારિત હોય છે આવા નિયમો છે અને સિદ્ધાંતો છે સર્વત્ર સ્વીકૃત કરવામાં આવે છે અને આપણે ખ્યાલ છે દાખલા તરીકે આપણે કોઈપણ ગતિનો નિયમ જોઈએ કે કોઈપણ જે વિજ્ઞાનના જે નિયમો જોઈએ તો આપણે ગતિના નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત સામસામેના અને વિરુદ્ધ દિશામાં લાગતો હોય છે હવે આ નિયમ તમે જોશો તો ભારતમાં હોય કે પાકિસ્તાનમાં હોય કે અમેરિકામાં હોય બધેમાં નિયમ સરખો જ લાગતો હોય છે તે જ રીતે જે કોઈ સિદ્ધાંત બનેલો હોય દાખલા તરીકે એચ એનો મતલબ કે હાઇડ્રોજનના બે પરમાણુના ઓક્સિજનનો એક પરમાણુ તો જ ટૂંકમાં પાણી બનતું હોય છે હવે આ નિયમ છે તમે ભારતમાં હોય કે અમેરિકા હોય કે પાકિસ્તાન હોય કોઈપણ ટૂંકના દેશમાં આ નિયમ જ લાગુ પડતો હોય છે અહીંયા હિસાબી પદ્ધતિ છે તે પણ વિજ્ઞાન છે તેમ આપણે કહી શકીએ કારણ કે તે ચોક્કસ નિયમો અને સ્વીકૃત સિદ્ધાંતોને આધારે તૈયાર થતા હોય છે એનો મતલબ કે આપણે કોઈ પણ જે હિસાબો લખવામાં આવતા હોય છે આ નિયમો છે તે સર્વ દુનિયાના તમામ દેશો છે તે સ્વીકારતા હોય છે ધંધાના આર્થિક વ્યવહારોના ચોપડા નોંધવા માટે જે હિસાબી પદ્ધતિના જે નિયમો છે એને આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે વ્યવહારો નોંધવા માટે કોઈપણ પ્રકારની વ્યક્તિગત આવડતનું ઉપકરણ હોતો નથી અહીંયા આપણે એમ વિચારીએ કે આપણા ઘરના નિયમો બનાવી દઈએ તો ચાલે તેવું હોતું નથી નિયમનું પાલન કરવું પડે છે જે રીતે આપણે ટ્રાફિકના નિયમનું પાલન કરવું પડે જો નિયમનું પાલન ના કરીએ તો શું થાય આપણને ખ્યાલ જ છે કે આ આપણે અકસ્માત થાય અથવા તો આપણે દંડ કરી શકે તે જ રીતે અહીંયા પણ આપણે નિયમો છે તેનું પાલન કરવું પડે વ્યવહારો છે તે જુદી જુદી કોઈ પણ વ્યક્તિ લખતા હોઈએ પણ જે એક વ્યક્તિએ જ્યાંથી અધૂરી માહિતી મૂકી હોય ત્યાંથી બીજી વ્યક્તિ પૂર્ણ કરે છતાં નિયમ છે બદલતો નથી નિયમો દરેક માટે સરખા જ હોય છે આપણે ટ્રાફિકના નિયમો તમને ખ્યાલ હોય કોઈ પણ વ્યક્તિ વાહન છે ટ્રાફિકનું સિગ્નલ તોડે તો દરેકને નિયમ સરખા જ લાગવું પડે તે જ રીતે અહીંયા પણ જે હિસાબી પદ્ધતિના જે નિયમો છે તે દરેકને સરખા જ લાગવું પડશે અને આ જે સિદ્ધાંતો એના કારણે આપણે નિયમો અને સિદ્ધાંતો ચોક્કસ છે તેથી આપણે એમ કહી શકીએ કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે અત્યારે હિસાબી પદ્ધતિ છે વિજ્ઞાની સાથે કળા તરીકે અથવા કલા અથવા કળા તરીકે પણ ઓળખવામાં આવે છે કળા કઈ રીતે હિસાબો લખવા માટે ભલે તેના નિયમો હોય કે આપણે ચોક્કસ સિદ્ધાંતો છે પણ લખવા માટે તેનું જ્ઞાન જરૂરી હોય છે જે વ્યક્તિ હિસાબો લખતા હોય કે જેને તેનું જ્ઞાન મેળવ્યું હોય તે જ હિસાબો કે સિદ્ધાંતોને આધારે લખી શકીએ દરેક વ્યક્તિ ચોક્કસ હિસાબો છે ભલે તમારા સિદ્ધાંતો હોય કે નિયમ હોય પણ દરેક વ્યક્તિની જો આવડત ના હોય તો તે લખી શકે નહીં આપણે સિદ્ધાંતો છે તેના કળા તરીકે પણ ઉપયોગ કરી શકીએ તો અહીં ત્રણ પ્રકાર આપણે પાડી શકીએ નાણાકીય હિસાબી પદ્ધતિ પડતર હિસાબી પદ્ધતિ અને સંચાલકીય હિસાબી પદ્ધતિ આ ત્રણેય હિસાબી પદ્ધતિની મર્યાદાઓ રહી અને હિસાબો તૈયાર કરવાની રજૂ કરવા માટે કૌશલ્ય જોઈએ જે વ્યક્તિ પાસે કૌશલ્ય કે આવડત હશે તે જ ટૂંકમાં તે વ્યવસ્થિત તે હિસાબો છે તે રજૂ કરી શકશે આમ આપણે કહી શકીએ કે હિસાબી પદ્ધતિએ કળા પણ છે